વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે અશુદ્ધ અર્ધવાહકની ચર્ચા કરશું હવે શુદ્ધ અર્ધવાહક એટલે સિલિકોન તો એકલા સિલિકોનના પરમાણુ હોય તો એને શુદ્ધ અર્ધવાહક કહેવાય જર્મેનિયમ તો એકલા જર્મેનિયમના પરમાણુ હોય સ્ફટિકની અંદર તો એને શુદ્ધ અર્ધવાહક કહેવાય પરંતુ તેની સાથે બીજા કોઈ ધાતુના પરમાણુ એડ કરેલા હોય તો તેને અશુદ્ધ અર્ધવાહક કહેવાય હવે આપણને ખબર છે કે જુદી જુદી ધાતુઓની ભેળસેળ કરીને મિશ્ર ધાતુ બનાવવામાં આવે એ શાના માટે ભેળસર કરવામાં આવે તેમની કોઈક ગુણધર્મમાં વધારો કરવા માટે જેમ કે સોનાની અંદર તાંબુ એડ કરવામાં આવે શાના માટે કે સોના એ નરમ હોય ખૂબ જ ઓરિજિનલ સોનું ખૂબ જ નરમ હોય એને કઠણ બનાવવા માટે એની મજબૂતાઈ વધારવા માટે તેની અંદર ભ્રાસ તાંબુ ચાંદી એવી ધાતુ મિક્સ કરવામાં આવે આમ આપણી પાસે બે અર્ધવાહક છે સિલિકોન અને જર્મની એ શુદ્ધ અર્ધવાહક જે ખરા તેમની જે વાહકતા ખરી તે કોના પર આધારિત છે તાપમાન પર આધારિત છે તાપમાન પર આધારિત છે અને નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે ઝીરો કેલ તાપમાને નિરપેક્ષ શૂન્ય તાપમાને

બીજા પરમાણુઓ તેની અંદર એડ કરવાની એ શાના માટે તેની વાહકતા વધારવા માટે હવે કોઈ પણ શુદ્ધ ધાતુની અંદર અમુક પીપીએમ જેટલી અશુદ્ધિ ઉમેરવામાં આવે પીપીએમ એટલે પાર્ટ્સ પર મિલિયન પીપીએમ પર મિલિયન મિલિયન એટલે દસ લાખ એટલે કે દસ લાખ જેટલા શુદ્ધ પરમાણુ હોય તો તેની અંદર તમારે અશુદ્ધિના કેટલા પરમાણુ નાખવાના તેને પાર્ટ્સ પર મિલિયન કહેવાય એટલે વન પીપીએમ હોય એનો મતલબ શું થાય કે સિલિકોન અથવા તો જર્મેનિયમના વન મિલિયન એટલે કે દસ લાખ પરમાણુ હોય તો તેની અંદર એક પરમાણુ અશુદ્ધિનો ઉમેરવાનું તો એને વન પીપીએમ જેટલી અશુદ્ધિ કહેવાય ટુ પીપીએમ હોય એનો મતલબ શું થાય કે સિલિકોન કે જર્મેની એમના દસ લાખ હોય તો અશુદ્ધિના બે પરમાણુ દસ પીપીએમ હોય તો શુદ્ધ પરમાણુના દસ લાખ શુદ્ધ પરમાણુ કેટલા હોય દસ લાખ તો તેની અંદર દસ અશુદ્ધિ ઉમેરવાની તો એને પાર્ટસ પર મિલિયન કહેવાય મિલિયન એટલે દસ કરવા પાર્ટસ પર મિલિયન એટલે દર દસ લાખ શુદ્ધ પરમાણુ હોય કેટલી અશુદ્ધિ ઉમેરવાની તેને કહેવાય પાર્ટ્સ પર મિલિયન હવે ધારો કે મારી પાસે સિલિકોન છે સિલિકોન સ્ફટિક છે અને તેની અંદર હું એલ્યુમિનિયમના થોડાક પરમાણુ ઉમેરવું છું તો હવે જે નવી ધાતુ બનશે તે સિલિકોન પ્લસ એલ્યુમિનિયમ થશે તો અશુદ્ધિ ઉમેરવાની શુદ્ધ પરમાણુની અંદર ઈચ્છા મુજબની અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા જે આ પ્રક્રિયા ખરી તેને ડોપિંગ કહેવાય શું કહેવાય ડોપિંગ તો લખવાનું શુદ્ધ અર્ધવાહકની અંદર અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહે છે પહેલાં એકલો સિલિકોન હતો હવે સિલિકોન વત્તા એલ્યુમિનિયમ થઈ ગયો તો ડોપિંગની પ્રક્રિયા પછી આ જે નવો સ્ફટિક મળે તેને ડોપન્ડ કહેવાય શું કહેવાય નહીં સોરી ડોપ્ડ ડોપ્ડ અર્ધવાહક ડોપ્ડ અર્ધવાહક અથવા તો સેમીકન્ડક્ટર કે જેના ઉપર ડોપિંગની પ્રક્રિયા થઈ ગઈ છે સિલિકોન એટલે શુદ્ધ અર્ધવાહક તેમાં એલ્યુમિનિયમ ઉમરવાની જે પ્રક્રિયા કરી તેને ડોપિંગ કહેવાય અને એલ્યુમિનિયમ ઉમેર્યા પછી જે નવો સ્ફટિક બનશે કે જેમાં સિલિકોન અને એલ્યુમિનિયમ બંને હશે તેને શું કહેવાય ડોપ્ડ અર્ધવાહક અને જે પરમાણુ ઉમેરવામાં આવે કયા ઉમેર્યા છે આપણે એલ્યુમિનિયમના તો એને કહેવાય ડોપન્ડ તો એને કહેવાય ડોપન્ડ પરમાણુ કે આ જે પ્રક્રિયાનું નામ ડોપિંગ પછી અશુદ્ધિના જે પરમાણુ ઉમેરવામાં આવે તેને ડોપન્ડ ડોપન્સ અને ત્યાર પછી જે અર્ધવાહક તૈયાર થાય તેને શું કહેવાય ડોપડ અર્ધવાહક કહે છે અથવા તો ડોપ્ડ સેમી કન્ડક્ટર કહે છે ઇંગ્લિશમાં ડોપ સેમી કન્ડક્ટર ગુજરાતીમાં ડોપ્ટ અર્ધવાહક ત્રણ વસ્તુ અલગ છે ઉમેરવાની પ્રક્રિયા તેને ડોપિંગ જે પરમાણુ ઉમેરવામાં આવે જેમ કે એલ્યુમિનિયમના આર્સેનિકના જે અશુદ્ધિ ઉમેરવામાં આવે તેને ડોપન્સ અને ત્યાર પછી જે અર્ધવાહક નવો બને તેને શું કહેવાય ડોપડ અર્ધવાહક કહે છે હવે ડોપડ અર્ધવાક ડોપડ અર્ધ બનાવવો હોય તો તમારે ડોપન્ટ જે પરમાણુ હોય તે કેવા હોવા જોઈએ કે જે સિલિકોન કે જર્મેનિયમના મૂળ ધાતુ છે તેને વિકૃત કરે તેવા ના હોવા જોઈએ એનો મૂળ સ્ફટિક બંધારણ હોય તેમાં જ તેના સ્થાને જઈને ગોઠવાઈ જવો જોઈએ એટલે જ્યાં સિલિકોનના પરમાણુ હોય ત્યાં જ જઈને ગોઠવાવા જોઈએ એટલે ડોપન્ટ જે ખરા તે કેવા હોવા જોઈએ મૂળ સ્ફટિકને વિકૃત ન કરે તેવા વિકૃત ન કરે તેવા હોવા જોઈએ અને મૂળ પરમાણુના સ્થાને ગોઠવાય તેવા હોવા જોઈએ હવે મૂળ પરમાણુના સ્થાને ક્યારે ગોઠવાઈ શકે ધારો કે સિલિકોનના પરમાણુ જે સાઇઝ છે તે જ સાઇઝના બીજા પરમાણુ હોય તો એના બંધારણમાં સેટ થાય એના કરતાં મોટા હોય તો ફિટ ના થાય અને ના ના હોય તો ઢીલા પડે આમ જે ડોપન્સ જે ખરા તેનું પરિમાણ મૂળ પરમાણુ જેટલું હોવું જોઈએ તો જ એ લોકો સેટ થશે હવે સિલિકોન અને જર્મેનિયમ જે ખરા સિલિકોન અને જર્મેનિયમ તે કેવા છે ટેટ્રાવેલેન્ટ એટલે કે તેમની સંયોજકતામાં ચાર ઇલેક્ટ્રોન છે માટે એ કયા સમૂહમાં આવે ચોથો સમૂહ સિલિકોન અને જર્મની બંને ચોથા સમૂહમાં આવે તો ચોથા સમૂહની આગળનો સમૂહ એટલે ત્રણ નંબરનો અને ચોથા સમૂહની પાછળનો એટલે પાંચ નંબરનો તો ચાર નંબરના પરમાણુનો કદ એ ત્રણ અને પાંચના સમૂહમાં જે પરમાણુ આવે તેના કદ જેટલું જ હશે માટે જે અશુદ્ધિના પરમાણુ ખરા તે ત્રીજા સમૂહમાંથી લેવા પડે અથવા તો પાંચમા સમૂહમાંથી ત્રીજા સમૂહમાંથી અશુદ્ધિ લો તો તેની સંયોજકતા કેટલી હોય ત્રણ હોય અને પાંચમા સમૂહમાંથી લો તો તેની સંયોજકતા કેટલી હશે પાંચ હશે આમ સંયોજકતાના આધારે બે સમૂહ તમે લઈ શકો એકમાં સંયોજકતા ત્રણ ને એકમાં પાંચ જેની સંયોજકતા ત્રણ હોય તેને ટેટ્રા કહેવાય ટેટ્રા વેલેન્સ કે જેની સંયોજકતા કેટલી હોય ત્રણ ઉદાહરણ તરીકે કયા કયા આવશે ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઇન્ડિયમ અને બોરોન કે જેની સંયોજકતા કેટલી છે ત્રણ એટલે કે બાહ્યત્તમ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે નામ કીધા યાદ આવશે એલ્યુમિનિયમ ઇન્ડિયન બોરોન એમસીક્યુ માટે ખાસ ચાર ઓપ્શન આપેલા હશે અને કીધું હશે કે નીચેનામાંથી કોણ ટેટ્રા નથી તો એના સિવાય જે આપેલો હોય તે એલ્યુમિનિયમમાં એ એલ આવે તો એલ જેવો જ આઈ આવે બીજે એ બીસીડીમાં લખો હતો તો એલ્યુમિનિયમ પછી એના પરથી ઇન્ડિયમ અને પછી બોરોન તે જ રીતે આ જે ટેટ્રાવેલેન્ટ હોય અશુદ્ધિ તે અશુદ્ધિ શું કરશે તેની બાહ્યતમ કક્ષામાં ત્રણ જ ઇલેક્ટ્રોન હશે જ્યારે સિલિકોન અને જર્મીની પાસે કેટલા હોય ચાર ઇલેક્ટ્રોન હોય એટલે એક ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે એટલે એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે એટલે કે ઇંગ્લિશમાં એક્સેપ્ટ શું કહેવાય એને દાન કરે તો એને ડોનર કહેવાય અને કોઈ મેળવવાની વૃત્તિ તો એને એક્સેપ્ટ કહેવાય તો આ જે અશુદ્ધિ હોય તેને એક્સેપ્ટર અશુદ્ધિ કહે છે શું કહેવાય અશુદ્ધિ કેમ કેમ કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે તે જ રીતે જો પાંચમા સમૂહમાંથી કોઈ ધાતુ લેવામાં આવે તો તેની બાહ્યતમ કક્ષામાં બાહ્ય ઇલેક્ટ્રોન હશે માટે તેને પેન્ટાબેલેન્સ કહેશે કે જેની સંયોજકતા કેટલી હશે પાંચ હોય અને તેની અંદર કયા કયા આવે તો આર્સેનિક એસબી એટલે કે એન્ટીમની આર્સેનિક એ પછી એસ બી અહીંયા પણ જો એ એલ પછી એલ જેવું જ આઈ તો આર્સેનિક એન્ટિમની અને ફોસ્ફરસ એ પાંચ જે ખરા ત્રણ જે ખરા તેની સેતા કેટલી છે પાંચ અને આ જે પરમાણુ ખરા તેની પાંચ ઇલેક્ટ્રોન હોય માટે ચાર ઇલેક્ટ્રોન ચાર બંધ બનાવવામાં વપરાય કેમ કેમકે સિલિકોનની જર્મનીમાં ચાર ચાર ઇલેક્ટ્રોનની જરૂર પડે તે ચાર ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે વપરાય ને એક પાંચમો ઇલેક્ટ્રોન એ દાન કરે છે દાનને ઇંગ્લિશમાં શું કહેવાય ડોનર કહેવાય માટે આવી અશુદ્ધિને ડોનર અશુદ્ધિ પણ કહે છે આમ શુદ્ધ અર્ધવાહકમાં તમે બે પ્રકારની અશુદ્ધિ ઉમેરી શકો સિલિકોન અને જર્મેનિયમની અંદર ટેક્ટ્રાવેલ અથવા તો પેન્ટાવેલન ટેક્ટ્રાવેલ અશુદ્ધિ ઉમેરો તે શું કરશે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે તો તેને પી પ્રકારનો અર્ધવાહક બને કેમ કે પોઝિટિવ બનશે આ ઇલેક્ટ્રોન દાન કરે એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય માટે એન પ્રકારનો અર્ધવાહક બને આમ અર્ધવાહકના બે પ્રકાર આવે છે અશુદ્ધ અર્ધવાહકના પી પ્રકાર અને એન પ્રકાર તેના વિશે આપણે નેક્સ્ટ ચર્ચા પહેલેથી જોઈએ કે અશુદ્ધ અર્ધવાહકની જે વાહકતા કરી તે કોના પર આધાર રાખે છે તાપમાન પર નિરપેક્ષ શૂન્ય તાપમાન એની વાહકતા ઘણી ઓછી છે નિયલ ઇક્વલ ટુ ઝીરો આમ તેની વાહકતા વધારવા માટે તેમાં અશુદ્ધિ ઉમેરવાની જરૂર પડે તો એમસીક્યુમાં પૂછાઈ શકે કે શુદ્ધ અર્ધવાહકની અંદર અશુદ્ધિ કેમ ઉમેરવી પડે તો તેની વાહકતામાં વધારો કરવા માટે અને અશુદ્ધિ કયા પ્રમાણમાં ઉમેરાય પીપીએમ એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે પાર્ટ્સ પર મિલિયન અશુદ્ધિના ઉમેરવાની જે પ્રક્રિયા ખરી તેને ડોપિંગ કહેવાય અશુદ્ધિ ઉમેર્યા પછી જે સ્ફટિક બને તેને ડોપ્ડ સેમિકન્ડક્ટર કહેવાય અને જે પરમાણુ ઉમેરો તેને ડોપન્સ કહેવાય તો ડોપન્સ એ મૂળ સ્ફટિકને વિકૃત ન કરે તેવા હોવા જોઈએ તેના પરમાણુ એ જે ખરા તે મૂળ પરમાણુના સ્થાને ગોઠવાવા જોઈએ અને તેના પરિમાણ એ મૂળ પરમાણુના પરિમાણ જેટલા હોવા જોઈએ સિલિકોન અને જર્મેનિયમ એ ટેટ્રાવેલન છે એટલે કે ચોથા સમૂહમાં આવે તો તેની એક આગળનો સમૂહ એટલે ત્રીજો અને પાછળનો એટલે પાંચમો આમ ત્રીજા અને પાંચમા સમૂહમાંથી તમે અશુદ્ધિના પરમાણુ સિલેક્ટ કરી શકો ત્રીજા સમૂહમાં હોય તેની સંયોજકતા ત્રણ હોય તો એને ટેટ્રાવેલન કહેવાય પાંચમા સમૂહમાં હોય તેની સંયોજકતા પાંચ માટે એને પેન્ટાવેલન કહેવાય ટ્રાયવેલેન્ટ અશુદ્ધિના ઉદાહરણ પેન્ટાવેલન્ટ અશુદ્ધિના ઉદાહરણ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય કેમ કે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે પેન્ટાવેલેન્ટ એ ઇલેક્ટ્રોનને દાન કરે માટે ઇંગ્લિશમાં એને શું કહેવાય ડોનર અશુદ્ધિ કહેવાય એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરો સિલિકેન કે જર્મનીમાં તો એ પી પ્રકારનો અર્ધવાહક બને પોઝિટિવ અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો એન પ્રકારનો અર્ધવાહક એટલે કે નેગેટિવ અર્ધવાહક બનશે એકદમ સરળ રીતે સમજાવવાનું ટ્રાય કરી છે એવી આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે